અત્યારે આમ તો સિઝન પ્રમાણે શાકભાજી અને ફ્રૂટ થતા હોય. અમે એક તો બારમાસી લીંબુ વાવ્યા છે, એટલે એ લીંબુ બારે મહિને આવે એમ. પછી અત્યારે ફ્રૂટમાં કેળી છે, પપૈયા છે, અને શાકભાજીમાં ભીંડો છે, બીટ છે, કાકડી છે, ગાજર છે, રીંગણા છે, ટમેટા છે. સિઝન પ્રમાણે લગભગ બધા ફ્રૂટ ને શાકભાજી વાવેલા છે. ઓર્ગેનિકનો આગ્રહ એટલા માટે રાખ્યો, તમે વર્ષો પહેલા જુઓ ને તો આપણા વડીલો એમ એ જ્યારે ખેતી કરતા હતા ત્યારે ઓર્ગેનિક જ ખેતી કરતા હતા. એ પોતાની વાડીએ ગાયો રાખતા હતા, ભેંસો રાખતા હતા, અને એ જ ભેંસોને ને ગાયોના છાણનો ઉપયોગ કરતા હતા, એ જ ખાતર વાપરતા હતા એમ. એટલે આપણા ગઢિયા તમે જુઓ તો 70-80-90 વર્ષ સુધી આપણી જેમ દોડતા હતા એમ. એનું એક કારણ એ જ હતું કે એ લોકો બને ત્યાં સુધી આવું ચોખ્ખું જ ખાતા હતા એમ. જે અત્યારે આપણે ઓર્ગેનિકની વાત કરતા હોય એ વર્ષો પહેલાં તમે જુઓ તો એ બધા લોકો એ જ ખાતા હતા એમ. અમે આખે આખી જમીનમાં, આપ તો બીજી જમીન આપણી છે ત્યાં પણ આપણે રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ, ઓર્ગેનિકનો જ ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખાતર કોઈ વસ્તુ ઘણા વર્ષોથી એમ અમે એનો ઉપયોગ જ નથી કરતા એમ. એટલે ઓર્ગેનિક ગાય આધારિત જે ખેતી છે અને ગાય આધારિત જ અમે કરીએ છીએ. મેં 17-18 ગાયો છે. અમે મોટાભાગની તો આ જ વસ્તુનો જ ઉપયોગ કરીએ છીએ, પણ છતાંય માની લો કે દાખલા તરીકે ઘણીવાર ઘટતી વસ્તુ હોય તો જે લોકો ઓર્ગેનિક વાવેતર કરતા હોય એનું જ અમે મગાવીએ છીએ, અને એ પણ થોડાક વધારે કિંમતનું હોય પણ મગાવીએ છીએ, અને અમે અને મારે ત્યાં મહેમાન ગેસ્ટ જે આવેલા હોય એમને એમાંથી ને જમાડીએ છીએ. એમનો લાભ અત્યારે અમને એવો લાગે છે કે કોઈ હોસ્પિટલમાં ખર્ચો કરવો એના કરતાં ઓર્ગેનિક વાવેતર ખેતી કરી અને એનો લાભ લઈ તો કદાચ હોસ્પિટલના ખર્ચા ન થાય. આમ એ વસ્તુ એવી છે કે ખરેખર જોજો, હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુ ખાવા પીવાના વિચારથી તમારા માઇન્ડમાં બધું હાલતું હોય એમ. તો આજે હું એવું વિચારું છું કે ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતી કરી છે, ગાયો રાખી છે, એનાથી કદાચ મારા અને સ્વપરિવારના વિચાર સારા હોય અને એના હિસાબે કદાચ આખું ફેમિલી અમે સાથે રહેતા હોય. હું મારે ત્યાં જે લોકો મહેમાન આવ્યા હોય એટલે અમે ગાયો પાસે એમને વિઝિટ કરાવી અને અમે જે વાવેતર કરી છીએ શાકભાજી અને ફળ ફ્રૂટ એમાં પણ વિઝિટ કરાવી, તો અમે બીજા લોકો મિત્રને એ રીતે કહેતા હોય કે તમને શક્ય બને તો તમે પણ ઓર્ગેનિક વાવેતર કરો અને આ જ શાકભાજીનો તમે ઉપયોગ કરો, એમાં કાંઈ મારા લાયક અમારા લાયક કાંઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે તમે અમને કહી શકો, તો અમે તમારી વાડીએ આવીને પણ મુલાકાત લઈ શકીએ અને એમાં કાંઈ સલાહ સૂચનો હોય, સહકાર હોય તો આપી શકીએ. તો હવે કેવું છે કે તમારા જેવા મિત્રને એવું લાગે કે ભાઈ ત્યાં ઓર્ગેનિક એ લોકો ખેતી કરે છે અને સારું જમાડે છે અને એટલા માટે રોટલો મોટો કહેવાતો હશે. થેન્ક યુ.